वीडियो लेक्चर अरेंज्ड बाय सरदार पटेल विद्या भवन। सो डियर स्टूडेंट्स, टुडे वी आर गोइंग टू लर्न रिपोर्टेड स्पीच। इन रिपोर्टेड स्पीच लास्ट लेक्चर वी आर डिस्कस अबाउट एसर्टिव सेंटेंस एंड इंट्रोगेटिव सेंटेंस। आपने जे विधान वाक्य अने प्रश्नार्थ वाक्य नी अंदर जेटला परिवर्तनों जोया हता तेवा ज परिवर्तनों आज आपणे लेट्स वाली वाक्य रचना में जोवाना छे। तो तमारे सिलेबस ने अनुरूप अने एग्जाम ने अनुरूप तमने लोगों ने डायरेक्ट माथी इनडायरेक्ट स्पीच नी अंदर त्रण प्रकार नी वाक्य रचना ने फेरवानी होय छे। एक प्रश्नार्थ वाक्य, विधान वाक्य अने लेट्स वाली वाक्य रचना, जेमा प्रश्नार्थ वाक्य अने विधान वाक्य विषय नो अभ्यास आपणे लास्ट लेक्चर नी अंदर जोई गया छे। तो आज आपणे लेट्स वाली वाक्य रचना विषय नो जोवाना छे। ए पहेला थोड़ुं आपणे रिपीट करी लईए। विधान वाक्य रिपोर्टिंग वर्ब्स तरीके टोल अथवा तो रिप्लाइड अने तेमां संयोजक तरीके आपणे डेट मूकता हता। त्यार पछीना जे फेरफार छे ते बधामां सेम करता होईए छे। सर्वनाममां फेरफार, टेन्समां फेरफार अने नजीकता दर्शक शब्दनी अंदर फेरफार ते आपणे जोई चुक्या छे। ओके, पछी आपणे वात करी लईए ते प्रश्नार्थ वाक्य विषेनी। लास्ट लेक्चरमां तो प्रश्नार्थ वाक्यनी अंदर रिपोर्टिंग वर्ब्स तरीके आवतुं हतुं आस्क्ड, संयोजक तरीके आपणे मूकता हता इफ अथवा तो वेधर। तेमां पण एक ऑप्शन हतो जो सहायक क्रियापदथी प्रश्न वाक्य बनाववामां आवेलुं होय, एटले कि डू डज, एम इज आर, वोज देर, हेव हेज, हेड अथवा तो तमने केन, विल, सेल अथवा तो मेथी। तो आ टाइपना सहायक क्रियापदथी जो सवाल पूछवामां आवेला होय तो तमारे संयोजक तरीके, कंजक्शन तरीके तमारे शुं करवानुं हतुं, शुं मूकवानुं हतुं, एफ अथवा तो वेधर। परंतु जो डब्ल्यूएच एटले के प्रश्नसूचक शब्दथी जो प्रश्नार्थ वाक्य, प्रश्नार्थ वाक्य पूछवामां आवेल એટલે કે વોટ, વેર, વેન, વાય, હાઉ મેની, હાઉ મચ, હાઉ લોંગ આ ટાઈપના શબ્દથી જો પ્રશ્નાર્થ વાક્ય પૂછેલું હોત તો તમારે શું કરવાનું હતું? જે તે પ્રશ્નસૂચક શબ્દથી તમારે વાક્યની શરૂઆત કરવાની હતી, વાક્યને જોડવાનું હતું, અને ત્યાર પછી જ્યારે પ્રશ્નાર્થ વાક્યનું તમે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવો ત્યારે પ્રશ્નાર્થ વાક્ય વિધાન વાક્યમાં ફેરવાઈ જતું હોય છે। તો આટલા ફેરફારો આપણે શેમાં જોયા હતા? ઇન્ટરોગેટિવ સેન્ટેન્સમાં, પ્રશ્નાર્થ વાક્યની અંદર। આજે આપણે સ્ટાર્ટ કરવાના છીએ લેટ્સ વાળી વાક્ય રચના। કઈ વાક્ય રચના? લેટ્સ વાળી। તો ફર્સ્ટ ઓફ ઓલ લેટ્સ નો મીનિંગ શું થતો હોય છે? તો લેટ પાસ, જેને આપણે ગુજરાતી તરીકે સમજીએ તો ચાલો આપણે, ઘણા આપણે કીધા ચાલો આપણે મૂવી જોવા જઈએ, ચાલો આપણે આ વસ્તુ ખાઈએ, આ ટાઈપનું કોઈ પણ ક્રિયા હોય જેને આપણે લેટ્સ થી શરૂ થતી, લેટ્સ ગો ફોર પ્લે, ચાલો આપણે રમવા માટે જઈએ, તો આ ટાઈપની લેટ્સ વાળી વાક્ય રચના જ્યારે આવતી હોય ત્યારે તેને ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં કઈ રીતે ફેરવી શકાય? તો તે માટેના નિયમો છે। ફર્સ્ટ ઓફ ઓલ કયો નિયમ છે? તો આપણે ગમે તે સ્પીચ હોય તેને ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ સ્પીચ માં ફેરવીને રિપોર્ટિંગ વર્બ્સ આવે છે। સૌ પ્રથમ તો લેટ્સ ની અંદર રિપોર્ટિંગ વર્બ્સ તરીકે જે આવશે સજેસ્ટેડ अथवा तो प्रपोज, प्रपोज वन। ओके, हवे जो तुमने तुम्हारे को ये नोटिस आवे छे सेड अथवा तो सेड टू એવું ન થાતું, જો સેડ ની બદલે સેડ ટુ હોય તો અહીંયા સજેસ્ટેડ ટુ થતું, પ્રપોઝ ની જગ્યા પ્રપોઝ ટુ થતું। ઓકે, પણ તમારે એ વસ્તુ કોઈ ધ્યાનમાં લેવાની જ નથી, કારણ કે તમારે સેડ સેડ ટુ એવું લખેલું જ ન થતું, તમારા ડાયલોગ ની અંદર ડાયરેક્ટ આવા વર્ડ્સ આપેલા હશે। ઓકે, તો તમારે ત્યાં શું કરવાનું છે? સજેસ્ટ અથવા તો પ્રપોઝ રિપોર્ટિંગ વર્બ તરીકે મૂકવું, આ શું કરવાનું છે? રિપોર્ટિંગ વર્બ તરીકે મૂકવું। રિપોર્ટિંગ વર્બ તરીકે શું મૂકીશું? સજેસ્ટેડ અથવા તો પ્રપોઝ। ત્યાર પછી તમારે શું કરવાનું છે? વાક્યને જોડવું પડશે, તો વાક્યને જોડવા માટે સંયોજક તરીકે ડેટ આવશે। શું આવશે? સંયોજક તરીકે ડેટ। આ બીજો નિયમ, ત્રીજો નિયમ તમારે કર્તા તરીકે શું મૂકવાનું છે? કહ્યું લેટ્સ વાક્યની શરૂઆત થતી હશે, લેટ્સ ગો ફોર પ્લે, ચલો રમવા માટે જઈએ, તો તેમાં કર્તા તરીકે તમારે અસ આવે, અસ તરીકે તમે તેનું અસ છે તે કર્મ વિભક્તિ છે ને, તો કર્તા વિભક્તિ તરીકે તમે શું લેશો? વી। ઓકે, કર્મ વિભક્ત અસ, તો એની પહેલાની કર્તા વિભક્તિ કઈ આવે? વી, અસ, અવર, અવર્સ, અવર
My friends suggested that they should
મારી ફ્રેન્ડે કહ્યું કે આપને ઓકે તો અહીંયા શું તમે વી લખશો તો પણ વાક્ય સાચું પડશે એવું નહીં ધેર લખવાનું વી લખશો તો પણ વાક્ય કેવું પડશે સાચું બેસ્ટવાળી વાક્ય રચના માટે ફક્ત ઓકે તો માય ફ્રેન્ડ સજેસ્ટેડ અને રૂલ્સ પ્રમાણે બનાવો તો પણ વાક્ય સાચું છે માય ફ્રેન્ડ સજેસ્ટેડ સંયોજન કે પછી દેસુલ અને વાક્ય બાકીનું જે વાક્ય હેવ સમ ટી એન્ડ સ્નેક્સ ઓકે સેકન્ડ વાક્ય જો Let's go for a visit to exhibition, said teacher to the students. तो कौन कह चाहिए टीचर कौन कह चाहिए स्टूडेंट है तो सो आंसर द टीचर परपोज ऊपर लिख सको सजेस्टेड पर लिख सको आप अपने परपोज लिखते द टीचर परपोज અહીંયા જો द टीचर टू છે સેટ ટુ ટુ ક્યાં છે પાછળ છે તો પરપોઝ ટુ આવશે ને પરપોઝ ટુ કોને स्टूडेंट ने स्टूडेंट द टीचर परपोज टू स्टूडेंट के पचास सौ मुक्सु लेफ्ट में जगह लेफ्ट आप ऐसे चलते हैं जगह आप लोग मुक्सु दे तो देसुल गो फॉर अ विजिट सेने विजिट चल टू एक्जिबिशन ओके तो आज के बात करते हैं द टीचर परपोज टू स्टूडेंट है दे शुड गो फॉर अ विजिट टू एग्जिबिशन ओके એના પછી તો જો પૂજા સેટ ટુ ઉષા લેટ્સ ગો ફોર શોપિંગ નાઉ તો પૂજા સજેસ્ટેડ ટુ કોને સજેસ્ટેડ કરે છે ઉષા वाक्य छोड़वा के अक्षर चिन्ह दूर करवा वाक्य ने जोड़ सो अपने लेट के लेट्स छे અહીંયા શું આવશે દેસુલ गो फॉर शॉपिंग नाउ શું થાય છે નાઉ ધે એટલે અહીં શું આવશે શોપિંગ ધે ઓકે વાક્ય શું બનશે પૂજા સજેસ્ટેડ પૂસા ધે They should go for shopping then. Last part of the rachna. Let's forget the differences and what both the countries said. The leaders. Leader. Then it apone keta hoi chho. Prajane shketa hoi ne. Kade to eno koi sambhar to no hoi. Lapa ne shketa hoi. Lapa shu. To us. Okay. To eno matlab shu. Vakya kari deo bani. A leader. Said to us to us and suggest. Suggest pe. Ke. अपने सलाह आपे शू कर मानियो मानी आप काम पण आपे छे अ लीडर सजेस्टेड के लेट्स फॉरगेट द तो लेट्स नो फॉर से एसुल फॉरगेट कर दीजिए फॉरगेट द डिफरेंस वर्ड एंड differences in word of country okay to vakya a type nu thase a leader suggested reporting of suggested pachi kon sambhavna chhe nahi એટલે આપણે ડાયરેક્ટ શું કહી દીધું વાક્ય ને છોડવા માટે કે suggested કે let's ની જગ્યા પર શું મૂકવું દેસુલ forget the differences and word of the country तो लेट्स वाली वाक्य रचना एकदम सिंपल छे फक्त તમારે રિપોર્ટિંગ ઓફ સજેસ્ટેડ અથવા તો પર્પઝ મૂકવાનો છે અને કર્તાના ફેરફારની અંદર કોઈ માથાકૂટ નહીં લેટ્સ ને દૂર કરી કે શું મૂકવાનું દેસુલ લેટ દૂર કરી દેવાનું તેની જગ્યાએ દેસુલ મૂકવાનું અને બાકીના જે નજીકતા દર્શક શબ્દ છે તેમાં ફેરફાર ફક્ત કરવાનો ઓકે એટલે તમારી લેટ્સ વાળી વાક્ય રચના ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ થઈ જશે તો અહીંયા આપણે જેટલા પણ રૂલ્સ હતા डायरेक्ट માંથી ઇનડાયરેક્ટ માં કન્વર્ટ કરવા માટેના રૂલ્સ તે રૂલ્સ અહીંયા આપણે પૂર્ણ થાય છે કેટલા પ્રકારની વાક્ય રચના તમને પૂછાશે ત્રણ પ્રકારની વિધાન વાક્ય પ્રશ્નાર્થ વાક્ય અને લેટ્સ વાળી વાક્ય રચના કઈ ટાઈપની પૂછાય છે તો ડાયલોગ ટાઈપની પૂછાય છે અને આ ડાયલોગના એક્ઝામ્પલ છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છે ઓકે તમને એક્ઝામમાં ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં કઈ રીતે કન્વર્ટ કરવા કઈ રીતે પૂછાય છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું ઓકે તો અહીંયા તમને જેટલા પણ બેઝિક રૂલ્સ હતા તે કમ્પ્લીટ થાય છે
અને બધા રૂલ્સ છે તે તમારે લખી અને કમ્પ્લીટ મોઢે કરવાના છે ઓકે અને આ બધા રૂલ્સ ને આધારે અત્યાર સુધી તમે જેટલું ભણ્યા તેને આધારે જ તમે ડાયરેક્ટ સ્પીચ ને ઇનડાયરેક્ટ સ્પીચ માં કન્વર્ટ કરી શકશો અને આ રૂલ્સ તમારા માટે ખૂબ એટલે મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ છે કારણ કે તે હંમેશા તમારે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ સ્પીચ માં કન્વર્ટ કરવાનું તમારી સાથે જ રહેશે ઓકે તમે કોઈ અન્ય વ્યક્તિને જ્યારે વાત કરશો તો તમે આ રીતે જ કરવાના છો ઇનડાયરેક્ટ કરીને જ કરવાનો છો જે રીતે ગુજરાતીમાં તમે બોલો છો તે રીતે જ તમારે ઇંગ્લિશમાં બોલવું પડશે અને આ જે ટોપિક છે તે તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ ને લીધે પણ નવમામાં દસમામાં અગિયારમાં બારમામાં બધામાં આ ટોપિક આવતો હોય છે ઓકે તો ટોપિક આ જેટલા નિયમો છે તે તમે કમ્પ્લીટ કરી લેવજો અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે તેના અલગ અલગ એક્ઝામ્પલો જોઈશું.